Good morning, students. Namaste. Very warm welcome to the online session. Let's start today's session. It's an initiative of online teaching 2020-2021. આપણે જે સબ્જેક્ટ કન્ટિન્યુ કરીએ છીએ એ સબ્જેક્ટ બે ક્લાસમાં કોમન છે. ફર્સ્ટ ડિપાર્ટમેન્ટ કોમર્સ ક્લાસ બીકોમ સેમેસ્ટર વન, સબ્જેક્ટ નેમ ઇઝ કોમ્પ્યુટર એપ્લિકેશન ઇન બિઝનેસ, જેને આપણે શોર્ટમાં આઈટી તરીકે ઓળખીએ છીએ. સિમિલર સિલેબસ છે ડિપાર્ટમેન્ટ મેનેજમેન્ટ ક્લાસ બીબીએ સેમિસ્ટર વન, સબ્જેક્ટ ટાઇટલ ઇઝ ઓફિસ ઓટોમેશન ટૂલ્સ. લેટ્સ કન્ટિન્યુ ટુડે સેશન. યુનિટ વન કોમ્પ્યુટર બેઝિક્સ ડે ફોર સિલેબસ કોપી. સપોઝ કોઈ સ્ટુડન્ટ પાસે કોઈ સ્ટુડન્ટ પાસે નથી તો બીકોમ સેમિસ્ટર વનમાં આ સિલેબસ છે. 1-4 યુનિટ થિયરીના છે અને 5th યુનિટ પ્રેક્ટિકલનો છે. બીબીએમાં પહેલું, બીજું અને ત્રીજું 3 યુનિટ થિયરી, 4th યુનિટ પ્રેક્ટિકલ. અત્યારે યુનિટ 1 આપણે સ્ટાર્ટ કર્યું છે બંને ક્લાસની અંદર. યુનિટ 1 વી હેવ સ્ટાર્ટેડ યુનિટ 1 ઇન બોથ ક્લાસીસ. સિલેબસ સેમ છે બંનેમાં. આઈ એમ યોર ફેકલ્ટી અમિત અંકલી. અત્યાર સુધીમાં આપણે આટલા ટોપિક્સ કમ્પ્લીટ કર્યા. ડેફિનેશન ઓફ કમ્પ્યુટર, બ્લોક ડાયાગ્રામ ઓફ કમ્પ્યુટર, કેરેક્ટરિસ્ટિક્સ ઓફ કમ્પ્યુટર અને લાસ્ટ સેશનમાં જનરેશન ઓફ કમ્પ્યુટર આપણે સ્ટાર્ટ કર્યું હતું. એમાં બે જનરેશન કમ્પ્લીટ કરી છે. આજે આપણે કવર કરશું, ટુડે વી વિલ કવર ધ ફોલોઈંગ ટોપિક, જનરેશન ઓફ કમ્પ્યુટર્સ ફ્રોમ 3rd ટુ ઓનવર્ડ્સ. ટ્રાય કરશું 5th સુધી થાય એટલી, અધરવાઇઝ જોઈએ કેટલી થાય છે. થર્ડ જનરેશન કમ્પ્યુટર ડ્યુરેશન છે એનું 1965-1974. થર્ડ જનરેશન કમ્પ્યુટર્સ આર યુઝડ, સોરી, કમ્પ્યુટર્સ યુઝડ ઇન્ટિગ્રેટેડ સર્કિટ્સ. તો અહીંયા ટેકનોલોજી, મેં અગાઉ પણ આપણે વાત થઈ હતી, જ્યારે જનરેશનની વાત આવે, ઓન ધ બેઝ ઓફ ટેકનોલોજી, ઓન ધ બેઝ ઓફ સ્પીડ, ઓન ધ બેઝ ઓફ સાઇઝ એનું ક્લાસિફિકેશન કરવામાં આવ્યું છે અલગ અલગ જનરેશનમાં. તો અહીંયા મેઇન જે એનું એલિમેન્ટ કહેવાય એ છે ટેકનોલોજી. તો ત્રીજી જનરેશન જે છે, ત્રીજી પેઢી, એમાં ઇન્ટિગ્રેટેડ સર્કિટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ છે આઈસી, ઇન્ટિગ્રેટેડ સર્કિટ, જે તમારા કમ્પ્યુટરમાં ફીડ અપ કરવામાં આવે છે. ધ ટ્રાન્ઝિસ્ટર્સ વેર રિડ્યુસ્ડ ઇન સાઇઝ. They were kept on silicon chips called semiconductor, which increased the speed of efficiency of the computer. જેને અહીંયા IC એટલે ઇન્ટિગ્રેટેડ સર્કિટ્સ, એની અંદર ટ્રાન્ઝિસ્ટર સેટ કરવામાં આવેલા હોય. ટ્રાન્ઝિસ્ટર્સ છે, આપણે અગાઉ પણ જે તમે બેક ટુ બેક જો વિડીયો જોયા હશે તો ખ્યાલ હશે કે ફર્સ્ટ જનરેશનમાં આપણે વેક્યુમ ટ્યુબ યુઝ કરતા હતા, જે ઘણી બધી સાઇઝ બલ્કમાં પણ હતી, સંખ્યા ક્વોન્ટિટી પણ વધારે હતી અને સાઇઝ પણ એની મોટી હતી. અહીંયા જેમ વન આપણે આગળ વધીએ છીએ એક જનરેશનથી બીજી જનરેશન તરફ, તો એમાં જે ટેકનોલોજીનું ડિવાઇસ છે ને એની સાઇઝ હંમેશા ઘટતી ગઈ છે, જેથી કરીને ઓવરઓલ કમ્પ્યુટરની સાઇઝ પણ રિડ્યુસ થાય. સિલિકોન ચીપમાં તમે સેમિકન્ડક્ટર નામની સિલિકોન ચીપ આવે એના ઉપર અહીંયા આ જે આઈસીસ છે ટ્રાન્ઝિસ્ટર્સ એને મૂકવામાં આવતા હતા અને જેથી કરીને કમ્પ્યુટરની સ્પીડ વધતી હતી. કેરેક્ટરિસ્ટિક લઈ લઈએ થર્ડ જનરેશનની આપણે, તે યુઝ ઇન્ટિગ્રેટેડ સર્કિટ્સ, જે આપ ટૂંકમાં આઈસી કહેવાય છે. ચીપ મેઝરિંગ ઓનલી અબાઉટ અ ક્વાર્ટર ઓફ એન ઇંચ, અકોમોડેટિંગ 1000 ઓફ ટ્રાન્ઝિસ્ટર ઇન ઇટ. મતલબ કે નાનકડા એક કહેવાય કે ટાંકડીના ઉપરનું જે પોઈન્ટ હોય એની અંદર 1000 ઓફ ટ્રાન્ઝિસ્ટર્સ છે એ અંદર એ આપ સ્ટોર કરી શકે. તો એકદમ માઇક્રો નેનો સાઇઝના ટ્રાન્ઝિસ્ટર હોય જે તમે ઇન્ટિગ્રેટેડ સર્કિટની ઉપર ફીડ અપ કરવાના આવે છે. નેક્સ્ટ લઈ લઈએ, દે વેર સ્મોલર, રિલાયબલ એન્ડ એફિશિયન્ટ કમ્પ્યુટર્સ. જેટલી સાઇઝ નાની એટલું એનું નુકસાન થવાનું.
પ્રોબેબિલિટી બટ ઓબવિયસલી ઘટી જાય છે રિલાયબલ છે અને એફિશિયન્ટ છે ઇન્ક્રીઝ સ્પીડ સ્પીડ ઘટી એના લીધે કોમર્શિયલી ચીપ એન્ડ લો ઓન મેન્ટેનન્સ અહીંયા આ નાથી સ્પીડ વધી જેટલી સ્પીડ વધારે કામ કરવાની હોય એટલું જ કોમન પીપલ અથવા બિઝનેસની અંદર એ વધારે હેલ્પફુલ થઈ શકે તો આ ટેકનોલોજી આવવાથી કમ્પ્યુટરની કામ કરવાની સ્પીડ વધી કોમર્શિયલી એનું જો મેન્ટેનન્સ અથવા સાઇઝ ઘટે મેન્ટેનન્સ ઘટે તો બટ ઓબ્વિયસ છે એનું રેટ છે એ રિડ્યુસ થાય તો કોમર્શિયલી એ વસ્તુ સસ્તી એટલે કે ચીપ થઈ એન્ડ લો ઓન મેન્ટેનન્સ અને મેન્ટેનન્સનું જે એક્સપેન્સ અથવા જે એફોર્ટ્સ ઓનરે નાખવા પડતા હતા એ રિડ્યુસ થયા તો એનો મેન્ટેનન્સ ખર્ચ ઘટ્યો નેક્સ્ટ વન હાઈ લેવલ લેંગ્વેજ ઓપરેટિંગ સિસ્ટમ તો અહીંયા અલગ અલગ પ્રકારની ઓપરેટિંગ સિસ્ટમ આવે છે ફોર એક્ઝામ્પલ તમે અત્યારે સેલ ફોન વાપરો છો તો એમાં ઓપરેટિંગ સિસ્ટમ એન્ડ્રોઈડ આવે છે એપલનો ફોન હોય તો એમાં મેકની ઓપરેટિંગ સિસ્ટમ હોય તો ઇન શોર્ટ કોઈ પણ ડિવાઇસને ઓપરેટ કરવા માટે અલગ અલગ પ્રકારની ઓપરેટિંગ સિસ્ટમ આવે તો આની અંદર આપણે અત્યાર સુધી લોઅર લેવલ લેંગ્વેજ યુઝ થતી હતી પણ ફર્સ્ટ ટાઈમ હાઈ લેવલ લેંગ્વેજ છે ઓપરેટિંગ સિસ્ટમ માટે એપ્લાય થઈ એક્ઝામ્પલ ઓફ થર્ડ જનરેશન કમ્પ્યુટર પેલું લઈ લઈએ આઈબીએમ સિસ્ટમ 360 અગાઉ પણ આપણે વાત થઈ છે કે આઈબીએમ નામની કંપની ઇન્ટરનેશનલ બિઝનેસ મશીન્સ છે એ કંપની ફર્સ્ટ છે ફર્સ્ટ એવા કંપની કે જેને કમ્પ્યુટર કમર્શિયલી બનાવવાના સ્ટાર્ટ કર્યા અને એના લીધે ડ્રાસ્ટિક આખું ટેકનોલોજીકલ એરા બદલાઈ ગયું મતલબ કે જે કહેવાય ને કે આખું એરા ચેન્જ થઈ ગયું યુગ આખું બદલાઈ ગયું તો એ જ કંપનીએ નવું એક મોડેલ થર્ડ જનરેશનનું બહાર પાડ્યું જેનું નામ આપ્યું સિસ્ટમ 360 સોરી જેમાં શું કહે છે આઈબીએમ ઇન્ટ્રોડ્યુસિસ ધ આઈબીએમ સિસ્ટમ 360 કમ્પ્યુટર યુઝિંગ અ કોમ્બિનેશન ઓફ આઈસીસ એન્ડ ટ્રાન્ઝિસ્ટર્સ અગાઉ પર આપણે વાત થઈ સેકન્ડ જનરેશનમાં આપણે ટ્રાન્ઝિસ્ટર યુઝ કર્યા હતા થર્ડ જનરેશનમાં આઈસી છે તો એ બંનેનું કોમ્બિનેશન યુઝ કર્યું કારણ કે અત્યાર સુધી સેકન્ડમાં ટ્રાન્ઝિસ્ટર્સ યુઝ થતા હતા ડાયરેક્ટ તમે ટ્રાન્ઝિસ્ટરને બદલે કંઈક નવું ડિવાઇસ છે એપ્લાય કરો અને ન થાય તો એટલા માટે કોમ્બિનેશન યુઝ કર્યું ટ્રાન્ઝિસ્ટર્સ એઝ વેલ એઝ આઈસીસ બંને ટુ રન એન્ડ હેવ 144 ઇન્સ્ટ્રક્શન્સ અને એ એક નાનકડું કોમ્પ્યુટર એ લોકોએ ડેવલપ કર્યું કે જેની અંદર 144 એ લોકોએ ઇન્સ્ટ્રક્શન્સ આપી જેને ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવી મતલબ કે એ ઇન્સ્ટ્રક્શન્સને ફોલો કરવામાં આવી ઇટ વોઝ કમ્પેટિબલ વિથ અધર આઈબીએમ સિસ્ટમ 360 મશીન્સ પ્રોગ્રામ રિટર્ન ફોર મતલબ એના કેવા શું મતલબ માંગે છે કમ્પેટિબલ મતલબ કે એક કમ્પ્યુટર માટે જે પ્રોગ્રામ લખવામાં આવ્યા હતા એ બીજા પીસી ઉપર પણ રન કરી શકાતા હતા અત્યાર સુધી જે કાંઈ પણ કમ્પ્યુટર્સ બનતા એ પર્સનલાઇઝ કમ્પ્યુટર્સ બનતા એકમાં જે વસ્તુ પ્રોગ્રામિંગ થાય એ મે બી ન થઈ શકતું હવે અહીંયા એને શું થયું કે એકમાં જે આપણને અત્યારે આ બધી વસ્તુ નવી લાગે નહીં શું કામ કે આપણે જે જનરેશન છે આપણી અત્યારની એ આપણે બહુ એડવાન્સ છીએ અત્યારે કમ્પેરિંગ ટુ ધીસ જનરેશન પણ ત્યારે એ ટાઈમે ફર્સ્ટ ટાઈમ એવું કમ્પ્યુટર કોઈ ડેવલપ કર્યું કે જેનું એક પ્રોગ્રામ જે કોડિંગ કર્યું હોય એક પર્ટિક્યુલર 360 નામના મશીન માટે એ કેપેબલ હતું બીજા કમ્પ્યુટરમાં પણ સેમ પ્રોગ્રામિંગ કરો તો એમાં કોડિંગ કાંઈ ચેન્જ કરવાનું આવતું નહોતું તો આ એક બહુ મોટી વાત હતી એ ટાઈમે નેક્સ્ટ લઈ લઈએ એક્ઝામ્પલ કન્ટિન્યુ કરીએ એનું મશીન તમે જુઓ તો એક ઇમેજ તમારી ટેક્સ્ટબુકમાં આપેલી જ છે પણ આ તમે જુઓ આખું અલગ જ પ્રકારનું કમ્પ્યુટર છે એમાં પ્રોગ્રામિંગ છે કીબોર્ડ બધું અલગ અલગ આ તમે જુઓ છો બરાબર તો આઈબીએમ સિસ્ટમ 360ની આ એક ઇમેજ છે જેથી કરીને જેટલું તમે વિઝ્યુઅલી જુઓ છો ને એટલું તમને વધારે ઝડપથી યાદ રહે તો એક નાનકડો પ્રયાસ કર્યો છે ઇમેજ મૂકીને સમજાવવાનો આ પીસીનો ઇમેજ છે આઈબીએમ સિસ્ટમ 360 સેકન્ડ એક્ઝામ્પલ લઈ લઈએ યુનિવાક 1100 H ઇન એડિશન ટુ યુઝિંગ આઈસીસ એન્ડ ટ્રાન્ઝિસ્ટર ધ યુનિવાક ઓલસો હેડ મલ્ટીપલ સીપીયુઝ તો હવે નેક્સ્ટ પીસી એ લોકોએ જ બહાર પાડ્યું છે તો આમાં નવું શું આવ્યું તો એમાં એ લોકોએ આઈસી અને ટ્રાન્ઝિસ્ટરનું કોમ્બિનેશન તો યુઝ કર્યું છે પણ નવું કન્સેપ્ટ આવ્યો સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ મલ્ટીપલ પ્રોસેસિંગ યુનિટ એમાં યુઝ કર્યા જેટલા પ્રોસેસિંગ યુનિટ મલ્ટીપલ એકથી કામ થતું અને એકથી વધારે હોય તો એની કેલ્ક્યુલેટિંગ સ્પીડમાં
દરેક વસ્તુમાં ઇન્ક્રીમેન્ટ થાય છે, ઇન્ક્રીઝ થાય છે. તો મલ્ટીપલ સીપીયુ યુઝ કર્યા આની અંદર. ધીસ મીન્સ ધેટ ધ પ્રોસેસિંગ સ્પીડ ઇન્ક્રીઝ એન્ડ મોર ધેન વન પ્રોગ્રામ કુડ બી રન એટ ધ સેમ ટાઈમ. અત્યારે તમને બધાને ખ્યાલ છે, તમે સેલફોનની અંદર કોમ્પ્યુટરની અંદર એટ અ ટાઈમ તમે ડ્રોઈંગ કરી શકો છો, એટ અ ટાઈમ બેકગ્રાઉન્ડમાં મ્યુઝિક વાગતું હોય તો વાગી શકે છે, તમે એકીસાથે મલ્ટીપલ ઇન્ટરનેટ પર કંઈ ડાઉનલોડ ચાલુ હોય તો એ ડાઉનલોડ પણ ચાલુ રહે છે. તો આપણા માટે આ વસ્તુ નવી નથી, પણ એ ટાઈમે કોમ્પ્યુટર્સ હંમેશા એવા હતા કે એક સમયે એક પ્રોગ્રામ ચાલુ કરો, એમાંથી તમે એક્ઝિટ નથી આપતા, કમાન્ડ ટાઈપ નથી કરતા, ત્યાં સુધી બીજો પ્રોગ્રામ સ્ટાર્ટ જ ન થાય. પણ અલગ અલગ એકથી વધારે સીપીયુનો યુઝ આવ્યો, મતલબ એક સીપીયુ થી વધારે સીપીયુ યુઝ થયા એટલે તમે મલ્ટીપલ પ્રોગ્રામ એટ અ સેમ ટાઈમ યુઝ કરી શક્યા. તો આ રીતે તમારે બેનિફિટ થયું. નેક્સ્ટ વન, ICs were also used for storage of data, hence data could be accessed faster. અહીંયા IC એટલે કે ઇન્ટિગ્રેટેડ સર્કિટનો યુઝ છે ને સ્ટોરેજ માટે પણ કરવામાં આવ્યો, જેથી કરીને જે પ્રોસેસિંગ સ્પીડ હોય એ વધી અને જે એનું કામ છે એ ઝડપી બન્યું. નેક્સ્ટ, fourth generation computers next આવે છે fourth generation computers. third generation આપણે કમ્પ્લીટ કર્યું, ફરી એકવાર બે એક્ઝામ્પલ લઈ લીધા, હવે fourth generation લઈએ છીએ. fourth generation computers જેની અંદર ફોર્થ જનરેશન કમ્પ્યુટર્સ યુઝ માઇક્રો પ્રોસેસર. અગેન ફર્સ્ટમાં આપણે વેક્યુમ ટ્યુબ યુઝ કર્યું, બીજામાં આપણે ટ્રાન્ઝિસ્ટર, ત્રીજામાં આઈસી એટલે ઇન્ટિગ્રેટેડ સર્કિટ્સ, અને ફોર્થ આવ્યું માઇક્રો પ્રોસેસર, જે તમે જોઈ શકો છો નાનકડી ઇમેજ મૂકી છે માઇક્રો પ્રોસેસરની. ધ ઇન્ટેલ કોર્પોરેશન એન્જિનિયર ટેડ હોફ હેડ ઇન્વેન્ટેડ ધ માઇક્રો પ્રોસેસર ઇન્ટેલ 4004. તો અહીંયા ઇન્ટેલ કોર્પોરેશનના એન્જિનિયર જે છે એ વ્યક્તિ, એ ફર્સ્ટ ટાઈમ વ્યક્તિનું નામ આવ્યું કે જેને આ માઇક્રો પ્રોસેસર ચિપ જે કહેવાય છે એને શોધ કરી, એનું નામ શું આપ્યું, ઇન્ટેલમાં જોબ કરતા હતા એટલે નામ આપ્યું છે ઇન્ટેલ 4004. ઇટ વોઝ વર્લ્ડ્સ ફર્સ્ટ માઇક્રો પ્રોસેસર સ્મોલર ધેન અ પોસ્ટેજ સ્ટેમ્પ. આપણને ઇમેજ બહુ મોટી લાગે છે, પણ એક જે આપણે સ્ટેમ્પ સાઇઝ આવે ને પોસ્ટેજ સ્ટેમ્પ, એના કરતા પણ નાનું. અત્યારે તમે જુઓ છો તો તમારે કોર i3, કોર i5 છે, i7 નાનકડી ચિપ જે આવે છે ને એ માઇક્રો પ્રોસેસર ચિપ કહેવાય. તો એનું દુનિયાનું સૌથી પહેલું અને સૌથી નાનું, સ્મોલર ને સ્મોલેસ્ટ કહી શકાય, પોસ્ટેજ સ્ટેમ્પ કરતા પણ નાનું હતું. ધ રિવોલ્યુશન ઓફ માઇક્રો પ્રોસેસર રિડ્યુસ્ડ સાઇઝ ઓફ કમ્પ્યુટર એન્ડ ઇટ કોસ્ટ. જે મેઇન ટેકનોલોજી હોય જેના બેઝ ઉપર કમ્પ્યુટર ચાલતું હોય એ જ આટલું નાનકડું સ્ટેમ્પ સાઇઝ જેટલું થઈ જાય. તો ઇમેજિન કરો કમ્પ્યુટરની અંદર તમે તમે લેપટોપ જુઓ છો તો એક નાનકડું જે આ સ્ટેમ્પ સાઇઝનું પ્રોસેસર છે એના બેઝ ઉપર આખું કમ્પ્યુટર વર્ક કરે છે, એની સાઇઝ આટલી ઘટી ગઈ જેથી કરીને બહુ મોટા હોલ જેટલા કમ્પ્યુટરમાંથી એક નાનકડા ટેબલ ઉપર સમાઈ જાય ને એટલું નાનકડું સરસ મજાનું કમ્પ્યુટર બની શકે. જસ્ટ બીકોઝ કે એને ઓપરેટ કરવા માટે જે મેઇન ટેકનોલોજી આવે માઇક્રો પ્રોસેસરનું ઇન્વેન્શનથી. ઓકે, તો આ ખૂબ મોટી વાત કહેવાય ફોર્થ જનરેશન કમ્પ્યુટર. નેક્સ્ટ લઈ લઈએ, ઇટ ઇન્ક્રીઝિસ ધ સ્પીડ. આ તો કોમન રહેવાનું, એકમાંથી બીજામાં જાઓ એટલે પહેલાની કમ્પેરિઝનમાં બીજામાં, બીજાની કમ્પેરિઝનમાં ત્રીજામાં. ઇટ ઇન્ક્રીઝિસ ધ સ્પીડ, સ્ટોરેજ સ્પેસ એન્ડ રિલાયબિલિટી. આ બધી જ વસ્તુ હંમેશા વધી છે, સ્પીડ વધી છે, સ્ટોર કરવાની સ્પેસ વધી છે, અને લોકોનો ટ્રસ્ટ, રિલાયબિલિટી, વિશ્વસનીયતા ડેવલપ કરી છે. આગળ વધીએ આપણે. ધ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ધ ફોર્થ જનરેશન કમ્પ્યુટર્સ આર એઝ ફોલોઝ. ધે યુઝડ માઇક્રોપ્રોસેસર, અ ટાઈપ ઓફ વેરી લાર્જ સ્કેલ ઇન્ટિગ્રેટેડ સર્કિટ્સ વિચ કન્ટેન્સ ઓલ કોમ્પોનન્ટ્સ ઓફ ધ સીપીયુ ઓન અ સિંગલ ચિપ. મેં તમે હમણાં ચિપ દેખાડી નાનકડી, નાનકડી ચિપમાં લાખોની સંખ્યામાં ઇન્ટિગ્રેટેડ સર્કિટ છે એની અંદર ફીડ કરેલી હોય અને એનાથી કમ્પ્યુટર વર્ક કરે. VLSI સર્કિટ પરફોર્મ્સ ધ બલ્ક ઓફ પ્રોસેસિંગ એન્ડ કંટ્રોલ ઓલ પાર્ટસ ઓફ ધ સિસ્ટમ. આખે આખા કમ્પ્યુટરને કંટ્રોલ કરે છે
અને બલ્ક માં તમે ગમે એટલું પ્રોસેસિંગ તમે જુઓ, હંમેશા તમારું કમ્પ્યુટર ધીમું પડ્યું હોય ને તો મતલબ તમે બહુ વર્ષો જૂનું કમ્પ્યુટર લીધું હશે ને તો એની સ્પીડ ઘટશે. શું કામ કામ કરવા, નવા નવા જે સોફ્ટવેર આવે છે, નવા નવા બીજા જે ડિવાઇસ આવે છે, તો એને કમ્પિટિબલ હંમેશા તમારું જે પ્રોસેસર છે ટેકનોલોજી હોવી જોઈએ. ન હોય ને ફોર એક્ઝામ્પલ ઘણા બધા સ્ટુડન્ટ્સને ગેમિંગનો શોખ હોય છે તો હાઈ ડેફિનેશન બધી ગેમ્સ આવે છે, તો એ ગેમ્સ તમે અમુક કોન્ફિગરેશન વાળા કમ્પ્યુટરમાં તમે રમશો તો તમને ખ્યાલ આવી જશે કે ના આમાં ન ચાલે, એટલે તમને ખ્યાલ આવે છે કે ના આ કમ્પ્યુટરની ટેકનોલોજી છે ને આઉટ ઓફ ડેટ છે. તો અહીંયા જે આવ્યું આ ફોર્થ જનરેશન કમ્પ્યુટર, તો એની અંદર પહેલા એવું હતું કે માત્ર તમે ટાઈપિંગ કરી શકો, ટેક્સ ડેટા અને વધીને ઇમેજ થઈ શકે, બરાબર. અહીંયા જે છે હવે એ મલ્ટી ટાસ્કિંગ થઈ ગયું, બલ્ક ઓફ પ્રોસેસિંગ, એક કરતા વધારે પ્રોસેસ એ કરી શકે, એની કેપેબિલિટી ઇન્ક્રીઝ થઈ. નેક્સ્ટ છે બીકોઝ બીકમ મોર પાવરફુલ, કોમ્પેક્ટ, એકદમ તાકાતવાળું થઈ ગયું, મતલબ એમ તાકાત નથી દેખાડવાની, સ્ટ્રોંગનેસ મતલબ કે એની સ્ટોરેજ કેપેસિટી વધી છે અને એનું જે કામ છે એ વધુ સારું થયું છે. કોમ્પેક્ટ એટલે સાઇઝ નાની થતી ગઈ, લો ઓન મેન્ટેનન્સ, ચીપ એન્ડ અફોર્ડેબલ. આ સ્ટેટમેન્ટ તો છે ને તમે બધી ટેકનોલોજીમાં લખશો ને વન બાય વન બધી જનરેશનમાં તો પણ ચાલશે. ઓકે, ગેવ રાઇઝ ટુ પર્સનલ કમ્પ્યુટર્સ, પહેલી વખત પર્સનલ કમ્પ્યુટર આવ્યા. પહેલાં તો મોટી મોટી ઓફિસોમાં મોટા મોટા મતલબ જે બિઝનેસ હાઉસીસ હોય એ લોકો જ આવા મોટા કમ્પ્યુટર્સ છે એ એફોર્ડ કરી શકતા હતા. હવે એની સાઇઝ એટલી ગઈડી કે તમે ઇઝીલી મેન્ટેન કરી શકો, મૂવ કરી શકો, અને સેકન્ડ થિંગ ઇઝીલી અફોર્ડ કરી શકો, ચીપ એટલા સસ્તા થયા. પહેલી વખત પર્સનલ કમ્પ્યુટરનો કન્સેપ્ટ આવ્યો, ડેવલપમેન્ટ ઓફ ધ ઇન્ટરનેટ એન્ડ નેટવર્કિંગ સિસ્ટમ. અને પહેલી વખત કમ્પ્યુટર પર્સનલ કમ્પ્યુટર આવ્યું પછી જ લોકો જેટલા જાજા લોકો જોડાય એમ નવી નવી ટેકનોલોજી વધારે ડેવલપ થાય. તો ત્યારબાદ ધીમે ધીમે ઇન્ટરનેટ અને નેટવર્કિંગનો આખો એરા સ્ટાર્ટ થયો. તો ફોર્થ જનરેશનમાં પીસીની શરૂઆત થઈ. ઓકે, નેક્સ્ટ લઈ લઈએ એક્ઝામ્પલ ઓફ ફોર્થ જનરેશન, આઈબીએમ પીસી. ધ આઈબીએમ પીસી વોઝ અ સાઇઝ ઓફ ટાઈપરાઇટર વિથ 16 કિલોબાઇટ ઓફ મેઇન મેમરી. કેબી એટલે અત્યારે કંઈ ન કહેવાય, અત્યારે કિલોબાઇટ કરતાં આપણે એમબીમાં ફોટા આપણે ક્લિક કરીને એ તે એમબીમાં આવે છે, બરાબર. તો અહીંયા એક પીસી જ હતું જેમાં 16 કિલોબાઇટ, એટલે આહા ત્યાર તો 16 કિલોબાઇટ, એટલે આહા કેટલું બધું, બરાબર. અત્યારે એવું નથી પણ એ ટાઈમે નાનકડા ટાઈપરાઇટર, કદાચ તમે જનરેશન ટાઈપરાઇટર જોયા હશે તો એ ટાઈપરાઇટરની સાઇઝનું સૌથી પહેલું કોમ્પ્યુટર અગેન આઈબીએમ કંપનીએ બહાર પાડ્યું, નામ આપ્યું એ લોકોએ આઈબીએમ પીસી. ધ કોમ્પ્યુટર હેડ અ બ્લેક એન્ડ વ્હાઇટ મોનિટર, મસ્ત મજાનું મોનિટર આવ્યું, બરાબર, જેમાં સ્ક્રીન ઉપર તમને દેખાય. ટુ ફ્લોપી ડિસ્ક ડ્રાઈવ, બે ડ્રાઈવ આવે સીપીયુની અંદર, કીબોર્ડ, ડિસ્ક ઓપરેટિંગ સિસ્ટમ. ત્યારે માઉસ ઇન્વેન્ટ નહોતા થયા, યાદ રાખજો, હજી માઉસ નથી આવ્યા, કીબોર્ડથી જ તમે કામ કરો છો, કારણ કે ડિસ્ક ઓપરેટિંગ સિસ્ટમ છે, હજી ગ્રાફિક્સ નથી આવ્યા. ઓકે, કીબોર્ડ એન્ડ ડિસ્ક ઓપરેટિંગ સિસ્ટમ એટલે ત્યારે ડીઓએસ સિસ્ટમ હતી, અત્યારે આપણે જે વિન્ડોઝ વાપરીએ છીએ ને દરેક લેપટોપમાં દરેક જગ્યાએ વિન્ડોઝ એવું છે કે જ્યાં ગ્રાફિક્સનો યુઝ થાય છે. ડોસ એવું હતું કે જે ટેક્સ્ટ બેઝ હતું, બધા જ કમાન્ડ તમારે ટાઈપ કરવાના, કોઈ પણ કામ કરવું હોય તો ટાઈપિંગથી જ થાય. તો આ રીતે સૌથી પહેલું બ્લેક એન્ડ વ્હાઇટ મોનિટર, બે ફ્લોપી ડિસ્ક ડ્રાઈવ, કીબોર્ડ અને ડોસ ઓપરેટિંગ સિસ્ટમ સાથે પહેલું કોમ્પ્યુટર બન્યું પર્સનલ કોમ્પ્યુટર આઈબીએમ કંપનીનું. ડેટા વોઝ એન્ટર ઓનલી બાય ટાઈપિંગ ટેક્સ્ટ ઓન ધ કીબોર્ડ, મેં તમને વાત કરી, માઉસ વાઉસ તો હતું નહીં ટાઈમે, તો કીબોર્ડ દ્વારા માત્ર તમે ડેટા એન્ટર કરી શકતા હતા. પહેલા તમને યાદ હોય તો પંચકાર્ડ ને બધી ટેકનોલોજીથી આપણે ડેટા ફીડ કરતા હતા. આમાં પહેલી વખત એવું થયું કે આમ ટાઈપરાઇટરમાં ટાઈપ કરતા હોય ને તે કીબોર્ડમાં ફટફટ ફટ ટાઈપ કરો અને સામે મોનિટરમાં આવતું જાય, એ ટાઈમે તો આમ જાદુ જાદુ લાગે, હા ભાઈ આ તો ફટાફટ ટાઈપ કરી છે ને મોનિટર પર આવતું જાય છે, બરાબર. હંમેશા કોઈ ટેકનોલોજી સમજવી હોય ને તો ઇમેજિનેશન એવું કરો કે એ ટાઈમે એ જનરેશનમાં માણસોના માઇન્ડસેટ કેવા હતા, ત્યારે ફેસિલિટીઝ કેવી હતી, એ લોકો માટે આ વસ્તુ કેવી નવી લાગે. આજે ફોર એક્ઝામ્પલ આપણે લેપટોપ યુઝ કરીએ છીએ પણ તમને જે અત્યારે એડવાન્સ મૂવીમાં દેખાડે છે કે ભાઈ આવું સાધન લઈને નહીં ફરવાનું, સીધી હવામાં સ્ક્રીન આવી જાય, તમે એમાં ક્લિક કરો તમે જુઓ છો ને એ રીતે, તો એ પ્રમાણે આપણને કેમ નવાઈ લાગે છે. એમ એ લોકોને એ ટાઈમે ફોર્થ જનરેશન વખતે આ જાદુ લાગતું હતું કે વાપરવા કીબોર્ડમાં મસ્ત ટાઈપિંગ થાય છે. ઓકે, નેક્સ્ટ લઈ લઈએ. ધ કમ્પ્યુટર કમ્પ્યુટર છે સોરી કેમ વિથ ધ પ્રોગ્રામ ફોર ક્રિએટિંગ એન્ડ એડિટિંગ ટેક્સ્ટ, અને પછી તમે એમાં પ્રોગ્રામિંગ કરવામાં આવ્યું કે જેથી કરીને તમે
ક્રિએટ કરી શકો ટેક્સ્ટ અને એડિટ કરી શકો. આજે મને યાદ છે મેજર 1995 માં 1996 પછી 97-98 માં મેં ફર્સ્ટ ટાઈમ કોમ્પ્યુટર ક્લાસ જોઈન કર્યા હતા તો અમારે બ્લેક એન્ડ વ્હાઈટ મોનિટરમાં કીબોર્ડમાં જ કામ કરતા હતા અમે. પણ એક ફાઇલ ઓપન કરવી હોય ને તો એનો કમાન્ડ આવે, ફાઇલ ક્લોઝ કરવી હોય તો કમાન્ડ આવે, અંદર તમારે પ્રોગ્રામિંગ કરવાનું હોય, ખાલી તમારું નામ છપાઈને આવે ને પ્રિન્ટ થઈને એનું પ્રોગ્રામિંગ કરો તો એ ખુશ થઈ જાય, બાબા મારો પ્રોગ્રામ બંધ થઈ ગયો. એટલે એ આખી વાત જુદી હતી, આખી વસ્તુ કંઈક નવું અચીવ કરવાનું આપણને મળતું હતું, ના કંઈક નવું આપણે શીખાય. મતલબ એ ટાઈમે માત્ર તમે ક્રિએટ અને એડિટ કરી શકતા હતા ટેક્સ્ટને. આઈબીએમ પીસી આજે સરસ મજાનું ઇમેજ મૂક્યું છે આઈબીએમ પીસીની. આ મોનિટર છે, સીપીયુ આડું આવતું હતું, ઊભું પણ આવી શકતું હતું અને કીબોર્ડ તમારી સામે છે. ત્યારે માઉસનો કન્સેપ્ટ બિલકુલ નહોતો. ટીવીમાં જેમ બ્લેક એન્ડ વ્હાઈટ સ્ક્રીન આવતી હતી ને એવી જ રીતે અહીંયા બ્લેક એન્ડ વ્હાઈટ સ્ક્રીન આપણે આવતી હતી. એક્ઝામ્પલ ઓફ ફોર્થ જનરેશન કોમ્પ્યુટર્સ, આઈબીએમ પીસી કન્ટિન્યુ કર્યું અને એની ઇમેજ. એક્ઝામ્પલ ઓફ ફોર્થ જનરેશન કોમ્પ્યુટર્સ, એમાં સેકન્ડ લઈ લઈએ, એપલ કંપની ઇન્ટ્રોડ્યુસ થઈ. એ લોકોએ હવે પોતે પોતાની, મેં વાત ન કરી હમણાં, જેમ આપણે એપલના ફોન યુઝ કરીએ છીએ ને, એપલની પોતાના એને પોતે કમ્પ્યુટર બહાર પાડ્યા એની પોતાની ઓપરેટિંગ સિસ્ટમ સાથે. તો એનું નામ છે એપલ મેકિન્ટોશ. એપલ રિલીઝ ધ મેકિન્ટોશ કોમ્પ્યુટર ઇન January 1984. કદાચ તમે લોકો હશો નહીં, તમારા મમ્મી પપ્પા કદાચ ભણતા હશે ત્યાર, બની શકે એવું, કેમ કે અમે લોકો તો ના ભણતા નહીં હોય, એ લોકો મારી જેમ નાના નાના જ હશે, બરાબર. ધ કમ્પ્યુટર અગેઇન ધ સાઇઝ ઓફ ટાઈપરાઇટર હેડ અ બ્લેક વ્હાઇટ ડિસ્પ્લે. ઓલામાં 16 કિલોબાઇટ હતું, આમાં 128 કિલોબાઇટ ઓફ મેઇન મેમરી અને બે એપ્લિકેશન આવી ફર્સ્ટ ટાઈમ. અગાઉ જે કમ્પ્યુટર આપણે જોયું આઈબીએમ પીસી, એમાં માત્ર એડિટિંગ ટેક્સ્ટ માટેની એપ્લિકેશન હતી, સોફ્ટવેર પ્રોગ્રામ. આની અંદર તમે એડિટિંગ ટેક્સ્ટ આવ્યું, સાથે માઉસ ઇન્ટ્રોડ્યુસ થયું અને ડ્રોઈંગનો કોન્સેપ્ટ પહેલી વખત આવ્યો. ઓકે, તો આ વસ્તુ ખાસ યાદ રાખજો. નેક્સ્ટ, ધ મેકિન્ટોશ વોઝ ધ ફર્સ્ટ કોમ્પ્યુટર ટુ યુઝ અ ગ્રાફિકલ. મેં તમને શું કીધું, ડ્રોઈંગનો મતલબ શું થયો કે પહેલી વખત એ લોકો, અત્યાર સુધી ટેક્સ્ટ બેઝ હતું, કઈ ઓપરેટિંગ સિસ્ટમ હતી, DOS, ડિસ્ક ઓપરેટિંગ સિસ્ટમ, માત્ર અને માત્ર એમાં ટેક્સ્ટનો જ ઉપયોગ થતો હતો. હવે શું આવ્યું, ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ. આમ જાદુ જાદુ લાગે, કલર કલર રમવાનું, તમે ડ્રોઈંગ કરી શકો કોમ્પ્યુટરની અંદર. અત્યાર સુધી તો ખાલી કાગળ ઉપર જ કલર મૂકતા હતા, હવે તમે કોમ્પ્યુટરમાં અલગ અલગ પ્રકારના ડ્રોઈંગ કરી શકો, બરાબર. તો આના લીધે બેનિફિટ શું થયો, જોક સપાટી છો કે નવું લાગે આ થાય, પણ બેનિફિટ શું થયો કે જે ટેકનોલોજી બેઝ બધા બિઝનેસીસ હતા ને, જ્યાં ડ્રોઈંગનું વધારે જરૂર પડતી હતી, એ લોકોને સ્કોપ દેખાણો કે ના, આ કમ્પ્યુટર આપણે લઈએ તો આપણું કામ કેટલું ઘટી જાય, બરાબર. તો ફર્સ્ટ ટાઈમ ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ એપલ કંપનીના કમ્પ્યુટરમાં આવ્યું અને એ GUI બેઝડ ની અંદર ઓપરેટિંગ સિસ્ટમ ઇન્ટ્રોડ્યુસ થઈ. GUI મતલબ અત્યારે આપણે જે વિન્ડોઝના અલગ અલગ વર્ઝન વાપરીએ છીએ, ઇવન એપલના જે કંઈ પણ આપણે આઈફોન કે જે કંઈ પણ ટેકનોલોજી આવે છે, એ જે ટેકનોલોજી છે એને ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ કહેવાય, કે જેની અંદર તમે માત્ર ટાઈપ કરીને કમાન્ડ નથી આપતા, પણ માઉસથી ક્લિક કરીને પણ જે તે જગ્યાએ ક્લિક કરવાથી તમે કમાન્ડ આપી શકો છો. તો એ ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ કહેવાય. તો આ ફરી નવું ટેકનોલોજી વાળું મશીન ડેવલપ થયું એપલ કંપની દ્વારા. હવે નેક્સ્ટ લઈ લઈએ ફિફ્થ જનરેશન કોમ્પ્યુટર. ફિફ્થ જનરેશન કોમ્પ્યુટર્સ આર સ્ટીલ ઇન ધ ડેવલપમેન્ટ સ્ટેજમાં છે. This generation computer uses the VLSI, very large scale integration for making IC chips. Ultra large scale integration for making IC. ઓલામાં VLSI હતું, હવે અહીંયા ULSI ટેકનોલોજી આવી. They are based on the principles of artificial intelligence, AI and natural language recognition. This technique will be used to design robots. આ અત્યારે ડેવલપમેન્ટ સ્ટેજમાં છે, મતલબ હજી આમાં અલગ અલગ ઇન્વેન્શન ચાલુ છે. એ લોકોનો પ્લાન એવો છે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, અત્યારે તમે જે મૂવીમાં જોવો છો ને કે રોબોટ્સ ઓટોમેટિક કામ કરે, એમાં શું કીધું કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, નેચરલ લેંગ્વેજ રેકોગ્નિઝેશન, મતલબ કે તમારી આજુબાજુ જે કંઈ પણ થતું હશે ને, જેમ આપણે એઝ અ હ્યુમન બિંગ ઓબ્ઝર્વ કરીએ છીએ, આપણે એઝ અ હ્યુમન શીખીએ છીએ, એમ આ રોબોટ્સ પણ પોતાની જાતે શીખશે.
this is similar to human intelligence, such as capability to decode and respond to human language. मतलब आजे तमने कोई language में कोई व्यक्ति बात करे छे, तो तमे ने सांभळो छो, तमे ने डिकोड करो छो, समझो छो, अने तमे ने रिस्पोन्स आपो छो कि एनो जवाब मारे शुं आपो. तो जेम एज अ ह्यूमन बीइंग तमे काम करो छो, तमारी इंटेलिजेंस नो यूज करी दीधी, एवी ज रीते आ रोबोट्स पण पोते आर्टिफिशियल इंटेलिजेंस द्वारा સામેવાળી વ્યક્તિ જેને ઓર્ડર આપે છે કે એની પાસે કઈ પણ વાતચીત કરે છે તેની સાથે કોમ્યુનિકેટ કરી શકશે. ધે વિલ બી બેઝ્ડ ઓન આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. મેં તમને કીધું એ પ્રમાણે ધ એબિલિટી ટુ થિંક ફોર ધેમસેલ્સ, મતલબ એ લોકો પોતે વિચારશે, ટેક ડિસિઝન્સ, નિર્ણયો પણ લેશે ઓન ધેર ઓન બેઝ, મતલબ કોઈ કમાન્ડ આપે પછી નહીં, પોતે એના જે કમ્પ્યુટરમાં ડેટા ફીડ થયેલો છે એના બેઝ ઉપર એ પોતે ડિસિઝન પણ લેશે, વિચારશે પણ અને આજુબાજુમાંથી, મતલબ અગાઉથી પ્રી પ્રોગ્રામિંગ કરેલો ડેટા જ નહીં, પોતાની જાતને એ લોકો અપડેટ પણ કરી શકશે, આજુબાજુના સરાઉન્ડિંગમાં જે કંઈ પણ ઘટનાઓ ઘટી રહી છે એને એ ઓબ્ઝર્વ કરશે, એના એ લેશે પણ ખરા, સમજશે પણ ખરા, અને એ પોતે પોતાની જાતને અપડેટ પણ કરી શકશે. These computers should be able to learn from result on their interaction with their surroundings. બીજી વાત, અત્યારે આપણે કેમ કોઈ વસ્તુ નવી શીખતા હોય તો ભૂલો કરીને ભૂલમાંથી શીખીએ અને બીજી વખતે ભૂલ ન કરીએ. કમ્પ્યુટરમાં અત્યાર સુધીના કમ્પ્યુટરમાં એવું નથી, તમને જેટલા કમાન્ડ આપ્યા છે એ કમાન્ડ પ્રમાણે ચાલશે, પછી કમાન્ડ સાચા હોય ખોટા હોય એ વિચારતું નથી. જ્યારે કમ્પ્યુટર શું કરશે, હવે પછીના જે ફિફ્થ જનરેશનના કમ્પ્યુટર્સ એ સરાઉન્ડિંગમાં ઇન્ટરેક્શન કરતા જશે અને શીખતા જશે, જેમ આપણે એઝ અ હ્યુમન બિંગ આપણું ડેવલપમેન્ટ થયું છે, આપણે શીખ્યા છીએ અલગ અલગ વસ્તુ, સમય સમય શીખતા જઈએ છીએ, રોજ કંઈક ને કંઈક નવું શીખીએ છીએ આપણે, એમ કમ્પ્યુટર પણ એ ઇન્ટરેક્શન દ્વારા શીખશે, લર્ન કરશે. દે શુડ ઓલ્સો કેપેબલ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ હ્યુમન સ્પીચ, માણસોની અલગ અલગ લેંગ્વેજીસને પણ એ સમજી શકશે કે કોઈ વ્યક્તિ એને શું કીધું. એન એક્ઝામ્પલ ઓફ મશીન્સ અન્ડરસ્ટેન્ડિંગ સ્પીચ કેન બી ફાઉન્ડ ઇન મોબાઈલ ફોન. તમે સેલફોનમાં પણ અત્યારે જુઓ છો, ઇવન અત્યારે જે અલગ અલગ એપલના અને બધા અલગ અલગ ટીવીમાં પણ એડ આવે છે, તમને લોકોને ખ્યાલ હશે કે ભાઈ તમે એક એક્ઝામ્પલ આપણે લેવું હોય તો લઈ શકાય કે જીપીએસ જે આવે છે કારની અંદર, એ સિવાય ગૂગલનું અલગ અલગ આસિસ્ટન્સ આવે છે કે એ તમને કમાન્ડ આપો એટલે એ પ્રમાણે આન્સર આપે, બરાબર. હમણાં મેં મીઠાની એડ જોઈ હતી, બરાબર, ટાટા નમકમાં, તો એમાં એક નાની છોકરી હોય છે, એ નાનકડા ડિવાઇસને પૂછે છે કે આનું આમ કેમ, આનું આમ કેમ, અને એ ડિવાઇસ છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે કે એ જે ગર્લ છે એના પોતાના આન્સર ક્વેશ્ચન ઉપરથી એ પોતાના ડેટાબેઝમાં સર્ચ કરે છે અને એના અકોર્ડિંગલી જવાબ આપે છે. તો આ જ પ્રકારનું કાંઈક નવા નવા ડિવાઇસ હવે ભવિષ્યમાં શોધાશે. ઓકે, મોબાઈલ ફોનની અંદર પણ આપણે ગૂગલમાં કંઈ સર્ચ કરવું હોય તો તમે ખાલી બોલો એટલે ગૂગલની અંદર તમારે ટાઈપ કરવાની જરૂર નથી પડતી, ખાલી બોલો એટલે ઓટોમેટિક સ્પેલિંગ લખાઈ જાય છે. ઓકે, તો એ પણ એક્ઝામ્પલ લઈ શકાય. નેક્સ્ટ વન, ધ ફિફ્થ જનરેશન કમ્પ્યુટર્સ આર રિફર્ડ એઝ અ સુપર કમ્પ્યુટર, અને આપણે સુપર કમ્પ્યુટર તરીકે ઓળખીએ છીએ. અને ભારતનું પહેલું કમ્પ્યુટર સુપર, સમ સુપર કમ્પ્યુટર્સ હેવ વેરી હાઈ સ્ટોરેજ કેપેસિટી, હાઈ સ્પીડ એન્ડ ધ એબિલિટી ટુ કેરી આઉટ હાઈ સોફિસ્ટિકેટેડ ઓપરેશન્સ. તો સુપર કમ્પ્યુટરની સ્ટોરેજ કેપેસિટી હાઈ, એકદમ હાઈ રહેવાની, એની સ્પીડ પણ ખૂબ ઝડપી રહેવાની, એબિલિટી ટુ કેરી આઉટ હાઈ સોફિસ્ટિકેટેડ ઓપરેશન્સ, મતલબ બહુ હાઈ ફાઈ, મતલબ કોઈ પણ પ્રકારના કોમ્પ્લિકેટેડ ઓપરેશન્સને એ બહુ જ સારી રીતે સક્સેસફુલી કમ્પ્લીટ કરી શકવાની એબિલિટી એ લોકોમાં રહેવાની. દેશ દુનિયાના અલગ અલગ ઘણા બધા દેશોએ પોતાના સુપર કમ્પ્યુટર બનાવી દીધા છે. એક્ઝામ્પલ લઈએ આપણે, ક્રે સીએસ 300. The Cray CS300 series is an example of supercomputers. The first supercomputer built by India, ભારતનું સૌથી પહેલું કમ્પ્યુટર છે, એ સુપરકમ્પ્યુટર છે, પરમ 8000 નહીં, પરમ 10000 છે, ખબર નહીં અહીંયા બુકમાં કેમ 8000 લખ્યું છે, બટ ફર્સ્ટ સુપરકમ્પ્યુટર ઓફ ઇન્ડિયા ઇઝ પરમ 10000. જે કમ્પ્લીટેડ ઇન ઇન્સ્ટોલ ઇન 1991, 1991માં ભારતે પોતાનું સુપર કમ્પ્યુટર બનાવી નાખ્યું. સુપર પાવરના જે દેશો છે એની રેન્જમાં, મતલબ એ લોકોના ગ્રુપમાં એ સામેલ થઈ ગયું. તો ભારતનું સૌથી પહેલું સુપર કમ્પ્યુટર છે પરમ 10000, અહીંયા એજ છે, પણ ઇટ્સ ઓકે, નો ઇશ્યુ, ચેન્જ કરી નાખજો. તો હવે ફરી એકવાર બધા જ સ્ક્રીન મૂકી દઉં છું જેથી કરીને તમારા લોકોને સ્ક્રીનશોટ લઈને
તમે ચેક કરી શકો. સ્ક્રીનશોટ લઈ લેજો ઝડપથી. નેક્સ્ટ, ઝડપથી સ્ક્રીનશોટ લઈ લો. થર્ડ સ્ક્રીન લઈ લો ઝડપથી સ્ક્રીનશોટ. આની જરૂર નથી. ફોર્થ સ્ક્રીન સ્ક્રીનશોટ લઈ લો. ફિફ્થ સ્ક્રીન સ્ક્રીનશોટ લઈ લો. છઠ્ઠો સ્ક્રીન સ્ક્રીનશોટ લઈ લો. સાતમો સ્ક્રીન આઠમો સ્ક્રીન નવમો દસ એન્ડ લાસ્ટ ઇલેવન. આઈ હોપ કે તમે સ્ક્રીનશોટ લઈ લીધા હશે. નોટબુક મેન્ટેન કરજો. બીબી વાળા ટેક્સ્ટબુક લીધી હોય અને ના કરવું હોય તો તમારી વાંધો નથી. બીકોમ વાળા ખાસ નોટબુક મેન્ટેન કરજો જેથી કરીને એક્ઝામ વખતે ઇશ્યુ ન થાય. ફરી મળીશું નેક્સ્ટ ઓનલાઈન સેશનમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી સ્ટે સેફ, સ્ટે એટ હોમ.